આપણો નેક્સ્ટ ટોપિક જે પ્રસ્તાવના પછી આપણને આપેલો છે અને એ છે દ્રવ્ય. આમ તો આપણને ટાઇટલ આપેલું છે સ્ટેટ્સ ઓફ ધી મેટર, એટલે કે જે દ્રવ્ય જે છે એનો સ્વભાવ વિશે આપણને વાત કીધી છે. તો એના વિશે વાત કરવાના છીએ આપણે. તો એ શું છે દ્રવ્ય એ વિશે કહીશું. એની પહેલા પ્રસ્તાવનામાં થોડું જોઈ લઈએ કે જે આપણે વાત કરી છે એમાં ઇમ્પોર્ટન્સ ઓફ ધી કેમિસ્ટ્રીમાં આપણે જોયું કે કેમિસ્ટ્રી ક્યાં ક્યાં સંકળાયેલું છે, એના વિશે કેટલું ઇન્ક્લુડેડ છે. એના પછી આપણે ગ્રીન કેમિસ્ટ્રી જોયું, દવાઓના નામ પણ જોયા કે સિસ્પ્લેટિન અને ટેક્સોલ કે જે કેન્સરની દવામાં વપરાય છે, એઝિરોથાઇમિડિન AZT કે જે એઇડ્સની દવામાં વપરાય છે. ગ્રીન કેમિસ્ટ્રીમાં એ પણ જોયું કે જે CFC છે એના જે વૈકલ્પિક વાયુ તરીકે HFC જે છે, હાઇડ્રોફ્લોરોકાર્બન જે છે એનું સંશ્લેષણ થયું છે, રાઈટ. તો આવી રીતે કેમિસ્ટ્રી ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ સંકળાયેલું છે અને ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો સૌથી પહેલી જે વાત આવે છે એ કેમિસ્ટ્રીની શરૂઆતમાં આવે છે, એ છે દ્રવ્ય. તો આપણને પહેલા ડેફિનેશન આપેલી છે કે દ્રવ્ય એટલે શું, તો આપણે ડેફિનેશન લખી દઈએ કે દ્રવ્ય એટલે શું, અથવા તો જે પદાર્થ આપણે કહીએ છીએ શું છે, તો કે કોઈ પણ એવી વસ્તુ કે જે કોઈ પણ વસ્તુ કે જે અવકાશમાં, હવે જ્યારે પણ અવકાશ શબ્દ આવે એટલે કે સ્પેસ જગ્યા, અવકાશમાં જે પોતે જગ્યા રોકે છે, જગ્યા રોકે છે એનો મતલબ એને પોતાની સ્પેસિફિક સ્પેસ જોઈએ છે, એટલે કે જગ્યા રોકે છે કે જે અવકાશમાં જગ્યા રોકે છે અને પોતાનું દળ ધરાવે છે, એટલે કે એને સ્પેસિફિક પોતાનું કોઈ દળ હોય, રાઈટ. હવે એ દળ હોવાના લીધે દ્રવ્ય એટલે કે દળ આ હોય તો એને જ આપણે શું કહીએ છીએ, દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે, રાઈટ. તો આ શોર્ટ એન્ડ વેલ એક્સપ્લેઇન્ડ મેટર અથવા તો દ્રવ્યની વ્યાખ્યા છે કે આ બે વસ્તુ હોવી જોઈએ. બે વસ્તુમાં કઈ, તો કે જગ્યા રોકતું હોવું જોઈએ અને જગ્યા રોકે, જેમ કે બધી જ વસ્તુઓ લઈ લઈએ, રાઈટ. માર્કર પેન થી લઈને ડસ્ટર થી લઈને તમારા હાથમાં રહેલો મોબાઈલ, કોઈ બી વસ્તુ લઈ લઈએ, આ બધી જ વસ્તુ એવી છે કે જે જગ્યા ધરાવે છે, જગ્યા રોકે છે અને દળ પણ ધરાવે છે, રાઈટ. એને પોતાનું સ્પેસિફિક જે છે માસ છે, રાઈટ. તો આ જે હોય એને દ્રવ્ય કહેવાય. હવે આ જે દ્રવ્ય છે એ તો આપણને આઈડિયા આવી ગયો કે બધી જે વસ્તુઓ છે ટોટલી ઓલમોસ્ટ બધી એ દ્રવ્ય છે, પરંતુ આ જે દ્રવ્ય છે એને સ્પેસિફિકલી ત્રણ પાર્ટમાં વહેંચવામાં આવેલું છે, રાઈટ. દ્રવ્યની જેને આપણે કહીએ છીએ અવસ્થાઓ, આમ તો મેં તમને પાંચ અવસ્થાઓ કીધી હતી એ પણ તમને ધ્યાનમાં છે, પણ જે મુખ્ય ત્રણ અવસ્થાઓ છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો આપણે આગળ કહીએ છીએ દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થાઓ, દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થાઓ કઈ છે એ ત્રણ અવસ્થા, તો આપણને બધાને ખબર છે અને એ છે ઘન, પ્રવાહી અને વાયુ, રાઈટ. તો એના વિશે થોડી થોડી આપણે બ્રીફલી ઇન્ફોર્મેશન મેળવવાની છે. હવે એના માટે હું શું કરીશ, તો કે એના માટે હું ડાયાગ્રામ ડ્રો કરવાનું છું, રાઈટ. ડાયાગ્રામ શા માટે, તો કે એની અંદરનો જે પરિચય જે છે એના ગુણધર્મોનો ખ્યાલ મેળવવા માટે આપણે નાનકડો ડાયાગ્રામ ડ્રો કરવાના છીએ. તો એ કઈક આવી રીતનો છે. શું હશે એમાં, તો પહેલા આપણે લખીએ છીએ કે અવસ્થાઓમાંની પહેલી અવસ્થા કઈ હશે, પહેલી અવસ્થા, તો કે પહેલી અવસ્થા હશે ઘન, રાઈટ. તો ઘન અવસ્થા માટે હું કોઈ બ્લોક લઈ લઉં છું, જેમ કે હું લઈ લઉં છું કોઈ પણ ધાતુનો બ્લોક, ધાતુનો કોઈ બ્લોક એટલે કે એનો જે સમઘન છે એવું લઈ લઉં, ચાલો એનો હું આડછેદ લઉં છું. આડછેદ એટલે ખબર પડશે આ બ્લોક હતો એને હું આડેથી કાપું છું, તો મને શું દેખાય, તો કે મને અણુઓ દેખાય. હવે હું કેમિસ્ટ્રી નજરથી જોઉં તો મને અણુઓ જ દેખાય, રાઈટ. મને એ સપાટી ના દેખાય, એમાં અણુઓ જ દેખાવા જોઈએ. તો એ જે અણુઓ છે ને મેં જોયું, તો મને કઈ રીતના દેખાયા, કે મને આવી રીતના દેખાયા કે બધા અણુઓ છે ને એકદમ ખીચોખીચ એકબીજાની એકદમ નજીક ગોઠવાયેલા છે. આ ઘનના અણુઓ છે એકદમ એકબીજાની નજીક ગોઠવાયેલા છે, કોઈ પણ વચ્ચે કશી ક્યાંય જગ્યા છે નહીં, રાઈટ. એકદમ એકબીજાને અડીને ગોઠવાયેલા છે, એના ઉપર એના બીજા અણુઓ ગોઠવાયેલા હશે, એના ઉપર બીજું લેયર ગોઠવાયેલા હશે, વચ્ચે ક્યાંય જગ્યા નહીં, એકદમ એકબીજા ઉપર આમ બલ્કમાં ગોઠવાયેલા હશે, રાઈટ. એનો મતલબ પહેલી જ લાક્ષણિકતા લઈએ, ઘનમાં અણુ અણુ વચ્ચે, અણુ અથવા તો પરમાણુ, આ જે એક છે એ યા તો એનો અણુ હશે યા તો પરમાણુ હશે, રાઈટ. એની વચ્ચે જગ્યા ના, રાઈટ. અણુ શું છે, પરમાણુ શું છે, તમને આઈડિયા આવતો જ હશે, ના આવે તો હમણાં આપણે જોવાના છીએ, રાઈટ. એટલે ટેન્શન નહીં લેતા, રાઈટ. તો આ ઘન છે,
કે એમાં ક્યાંય જગ્યા હોય નહીં. ચાલો બીજી વાત કરીએ છીએ આપણે, તો કે બીજું જે મેં ઓબ્ઝર્વ કર્યું ને, એ બીજું છે મારી પાસે પ્રવાહી. તો ઘનની પછી જે પ્રવાહી, બીજું આપણે કહીએ છીએ પ્રવાહી. પ્રવાહી જે અવસ્થા છે એટલે કે લિક્વિડ જે સ્ટેટ છે એને આપણે શું કહી શકીએ, તો કે લિક્વિડ સ્ટેટ આ રીતે હોય. એને ક્યાં સ્ટોર કરી શકાય, તો લિક્વિડ સ્ટેટને આપણે પાત્રમાં સ્ટોર કરી શકાય. ચલો તો મેં કોઈ એક મોટું બીકર લઈ લીધું છે, રાઈટ, આ બીકર છે, તો એને કઈ રીતે સ્ટોર કરી શકાય, તો કે આ પ્રવાહી છે તો એને પ્રવાહી, આમ તો જોઈએ તો પ્રવાહીને આપણે આ રીતે દર્શાવીએ, રાઈટ. પરંતુ એને જો અણુઓને આપણે જોઈએ ને, તો અણુઓને જોયા પછી એવું લાગે કે આ જે પ્રવાહી છે એના અણુઓ વચ્ચે ફ્રીલી જઈ શકે એટલી જગ્યા છે, રાઈટ. એટલે એના અણુઓ થોડા થોડા છૂટા ગોઠવાયેલા છે. સેમ જયારે મેં પ્રવાહીના અણુઓને ઓબ્ઝર્વ કર્યા, તો એના અણુઓ છૂટા છૂટા ગોઠવાયેલા દેખાયા, રાઈટ. પરંતુ છે જકડાય, રાઈટ, છે એમની વચ્ચે જગ્યા છે, ખરી જો, આ એમની વચ્ચે ડિસ્ટન્સ છે. પરંતુ એકબીજા અણુઓ શું છે, જકડાયેલા છે. જકડાયેલા સમજો, એકબીજા સાથે જોડાયેલા છે. પણ જયારે વાયુને ઓબ્ઝર્વ કરવા ગયા, તો વાયુને તો એમનો ઓબ્ઝર્વ જ ના કરી શકાય. કેમ, તો કે એટલો ઉડી જાય, હે ને, તો વાયુને તો એક જગ્યાએ રાખી જ ના શકાય. તો એના માટે શું કરવું પડે, તો કે મેં બંધ પાત્ર લીધું. તો આવું જ એક પાત્ર હતું, રાઈટ, નાનું બીકર હતું, અને એ બીકરને મેં શું લગાવી દીધું, તો કે એ બીકરને મેં બૂચ વડે બંધ કરી દીધું, હે ને, બૂચ વડે બંધ કરી દીધું રબરનું. તો અત્યારે વાયુ શું થશે, વાયુ અંદર રહી શકે. તો આ મેં બંધ કરેલું છે, અને હવે આપણે એની અંદરનો જે વાયુ છે એને ઓબ્ઝર્વ કરીએ છીએ, તો પછી ખબર પડી કે વાયુ તો આખામાં ફેલાયેલો છે, અને એના અણુ તો અસ્ત વ્યસ્ત ગતિ કરે છે, રાઈટ. એને કોઈ ડાયરેક્શન નથી, કશું નથી, કોઈ પણ જગ્યાએ ગમે તેમ ગોઠવાયેલા છે, ગમે ત્યાં જગ્યા ગતિ કરે છે. આ એરો જે છે ને, એની ગતિ દર્શાવે છે ગમે ત્યાં, રાઈટ. અને બહુ બધી જગ્યા છે એમની વચ્ચે, રાઈટ. જે વાયુના અણુઓ છે એકદમ છૂટા છૂટા ગોઠવાયેલા છે, એની વચ્ચે ખૂબ બધી જગ્યા છે. ચલો આ બધી વાત તો આપણને ખબર જ હતી, હવે આના પરથી એની લાક્ષણિકતાઓ લખવાની છે. તો અહીંયા આપણે એની લાક્ષણિકતાઓ લખી દઈએ. શું શું લાક્ષણિકતા તમને દેખાય છે, રાઈટ. તો એક જે વાત છે ને, એના કોમન જે વાત છે એ આપણે લખવાના છીએ. એ એટલે એનો આકાર અને કદ, બધા કોમન લખવાના છીએ, કે કોનો આકાર કેવો મેં કહ્યું છે, રાઈટ. તો આકાર અને કદ. ચાલો પહેલી કોના માટે લખીશું, તો કે પહેલી હું વાત કરું છું ઘન માટે. તો કે ઘનનો આકાર કેવો છે, ફિક્સ. ફિક્સ એટલે કે નિશ્ચિત છે, એટલે કે જે સોલિડ અવસ્થા છે, ઘન અવસ્થા છે, એનો આકાર કેવો હશે, તો એને નીચે લખીએ છીએ નિશ્ચિત, ફિક્સ, રાઈટ. એને તમે ચેન્જ ના કરી શકો, પણ તોડી બરોડી, રાઈટ, પણ એનો આકાર એમને ઓટોમેટિકલી ચેન્જ થાય નહીં. એનો આકાર હોય નિશ્ચિત, એનું કદ નિશ્ચિત ફિક્સ હોય, કદમાં પણ તમે એમને ચેન્જ કરી શકો નહીં. ચલો સેમ આપણે વાત કરીએ છીએ આકાર અને કદ. આકાર અને કદ વિશે ત્રણે ત્રણની વાત કરીશું, રાઈટ. આકાર અને કદ, પ્રવાહી. પ્રવાહીને કોઈ આકાર હોય નહીં, તપેલીમાં નાખો તપેલીનો આકાર, ગ્લાસમાં નાખો તો ગ્લાસનો આકાર, બોટલમાં નાખો તો બોટલનો આકાર, દૂધના પાઉચમાં નાખો તો પાઉચનો આકાર, રાઈટ. એનો મતલબ એને કોઈ ફિક્સ આકાર નથી, એટલે કે ચોક્કસ આકાર નથી, રાઈટ. અનિશ્ચિત, એને અનિશ્ચિત કહેવાય, ચોક્કસ આકાર નથી, એટલે કે અનિશ્ચિત આકાર ધરાવે છે, પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે, રાઈટ. નિશ્ચિત કદ ધરાવે, હા, કદ ફિક્સ હોય. કઈ રીતે, તમે તપેલીમાં લો, ડોલમાં લો, ગ્લાસમાં લો, હાંડામાં લો, કે માટલામાં લો, એ બે લીટર પાણી હોય તો બે લીટર જ રહે, રાઈટ. બે લીટર, લીટર એ કદ માપવા માટેનો એકમ છે, આવશે આગળ. તો એનો મતલબ એનો કદ પણ કેવું રહ્યું છે, નિશ્ચિત. જ્યારે વાયુ ના, તો એના આકારના ઠેકાણા છે, જો એને કોઈ આકાર હોય, રાઈટ, તમે આકાર, આકાર નથી, એને હજી તમે અંદર દબાવો તો હજી દબાઈ જશે. એનો મતલબ એનો આકાર પણ અનિશ્ચિત છે. અને બીજું કે એનું જે કદ છે એ કદ પણ અનિશ્ચિત છે. આજ જો ત્રણ લીટરની બોટલ હોય, ત્રણ લીટરનું બીકર છે, હું એક લીટરના બીકરમાં ભરવા માંગુ તો પણ ભરી શકું, દોઢ લીટરમાં ભરવા માંગુ તો પણ ભરી શકું, વધારે દબાણ લગાડવું પડે, રાઈટ. એટલે કદ પણ નિશ્ચિત નથી ને આકાર પણ નિશ્ચિત નથી. તો આ બંને અનિશ્ચિત એ છે વાયુ. તો તમને લાક્ષણિકતાઓના ત્રણ સ્ટેટમેન્ટ આપેલા હોય, એ ત્રણ સ્ટેટમેન્ટ નથી લખવાના, એની જગ્યાએ આપણે ડાયાગ્રામ ડ્રો કરીને આ રીતે લખશું કે જે ઘન અવસ્થા છે એને બંને વસ્તુઓ નિશ્ચિત છે, નિશ્ચિત આકાર અને નિશ્ચિત કદ ધરાવે છે, જેને પ્રવાહીને ચોક્કસ આકાર નથી પરંતુ ચોક્કસ કદ છે, અને વાયુને ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતા નથી. ધ્યાનમાં આવશે. તો આ થઈ મુખ્ય ત્રણ અવસ્થાઓ. આ તો એની અવસ્થા છે, રાઈટ, એનું સ્ટેટ છે.
એના પ્રકાર એનું વર્ગીકરણ અલગ છે રાઈટ બીજું અગત્યની વાત એ કે ઘનને પ્રવાહીમાં પ્રવાહીને વાયુમાં આ વાયુ તો લખી જ નથી કે એ લખી દઈએ ઘનને પ્રવાહીમાં અને પ્રવાહીને વાયુમાં કન્વર્ટ કરી શકે હા કે ના હા જેમ કે હું કહું બરફ પાણીનું જે સોલિડ સ્ટેટ છે એ છે H2O સોલિડ બરફ બરફને આપણે ગરમ કરીએ તો બની જાય પ્રવાહી પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ થી વધારે ગરમ કરીએ બની જાય વાયુ એનો મતલબ કે આ બધી જ અવસ્થાઓ આંતર પરિવર્તનશીલ છે દબાણ અને તાપમાનના આધારે આ બધી અવસ્થાઓ કેવી છે આંતર પરિવર્તનશીલ છે તો એ લખવાના છીએ ચાલો તો એ એક સ્ટેટમેન્ટ લખી દઈએ બહુ ઇમ્પોર્ટન્ટ છે દબાણ અને તાપમાનના આધારે દ્રવ્યની અવસ્થાઓ કેવી છે આંતર પરિવર્તનશીલ છે ફાઇન ચાલો તો કઈ રીતે આંતર પરિવર્તનશીલ પામશે તો પહેલા આપણે અવસ્થાઓ લખી દઈએ તો કે આ છે ઘન રાઈટ જો તમારા ટેક્સ્ટબુકમાં જે ડાયાગ્રામ આપેલો છે ને એ આમ આડો ડાયાગ્રામ આપેલો છે પેલા ઘન પછી પ્રવાહી વાયુ મારી પાસે જગ્યા નથી તો હું ઊભું બનાવું છું અહીંયા ઘન પછી પ્રવાહી પછી વાયુ રાઈટ તમે આડું બનાવો તો પણ મને કઈ વાંધો નથી ઊભું બનાવો તો પણ કઈ વાંધો નથી સમજમાં આવવું જોઈએ રાઈટ ઘન પછી આવશે પ્રવાહી અને પછી આવશે વાયુ ફાઇન ચાલો કઈ રીતે પરિવર્તનશીલ પામે તો કે આ બંને આમાંથી આમાં જઈ શકે રાઈટ આ અહીંયાથી આમ જઈ શકે અહીંયાથી આમ જઈ શકે આ પણ અહીંયાથી આમ જઈ શકે પણ આમ જઈ શકે રાઈટ શું કરીએ તો થાય તો કે ઘનને પ્રવાહીમાં લઈ જવું હોય તો શું કરવું પડે તો કે તાપમાન વધારવું પડે રાઈટ અને હજી જો તાપમાન વધારીએ તો શું થાય તો કે પ્રવાહીનું વાયુમાં પણ રૂપાંતર થઈ જાય ખબર છે હા તો કે H2O સોલિડ હોય તાપમાન વધારીએ તો પ્રવાહી આવે 100 ડિગ્રી સેલ્સિયસ લઈ જઈએ તો વરાળ બની જાય રાઈટ H2O પાણી જ છે ત્રણે ત્રણ અવસ્થા છે એટલે કોઈ પણ પદાર્થ ત્રણે ત્રણ અવસ્થા છે ધરાવી શકે છે પરંતુ ક્યારે અલગ અલગ તાપમાનના મૂલ્ય માટે હવે તમારા માટે એક પ્રશ્ન રાઈટ અત્યારે તમે ચેટ સેક્શનમાં બી જવાબ લખી શકો છો આમ બી જવાબ આપી શકો છો પર્સનલી બી જવાબ આપી શકો છો તમારે આપવાનો છે હું આન્સર આપીશ નહીં રાઈટ પછી કોઈને આન્સર આપે તો હું આપીશ નહીં તો તમે તો આપી દેશો એટલા બધા હોશિયાર છોકરાઓ છો એક એવું પરિવર્તન છે રાઈટ ઘનમાંથી પ્રવાહી જાય એને શું કહેવાય એનું પ્રવાહીકરણ રાઈટ પ્રવાહીમાંથી વાયુ જાય એને કહેવાય એનું બાષ્પીભવન રાઈટ તો એ આપણે કહીએ છીએ હવે એક એવી પ્રક્રિયા છે કે જે વાયુમાંથી ડાયરેક્ટ પ્રવાહીમાં ઘનમાં અને ઘનમાંથી ડાયરેક્ટ પ્રવાહીમાં જાય છે એવી પ્રક્રિયા કે જે ઘનમાંથી વાયુ અને વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે તો તમારે નામ મને કહેવાનું છે કે ઘનમાંથી ડાયરેક્ટ વાયુ અને વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં જાય તો એ પ્રક્રિયા કઈ છે ઉદાહરણ તો આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે અથવા ના આવ્યો હોય તો હું આઈડિયા આપી દઉં તમને રાઈટ કપૂર જે છે કેમ્ફર અથવા તો કપૂર કપૂર ઘન અવસ્થામાંથી ડાયરેક્ટ વાયુ અવસ્થામાં જાય રાઈટ એ પ્રવાહી અવસ્થામાં આવતું નથી તો એ કપૂરનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ લઈને તમે યસ ઘણા બધાને આન્સર આવડી ગયો છે ઘણા બધાએ લખી દીધું ચેટ સેક્શનમાં બહુ હોશિયાર છો તમે રાઈટ તો એ જે છે તમારા કમેન્ટ સેક્શનમાં મને લખીને બતાવવાનું છે કે ઘન અને પ્રવાહી જે છે અવસ્થાનું આંતર પરિવર્તનશીલ જે થાય એ કઈ પ્રક્રિયા છે પ્રક્રિયાનું નામ કે ચાલો તો આ આપણને કીધું દ્રવ્યની અવસ્થાઓ અને દ્રવ્યની અવસ્થાઓ કઈ રીતે પરિવર્તનશીલ છે એ ફાઇન ચાલો હવે એનું આપણે વર્ગીકરણ જોવાના છીએ ખૂબ જ અગત્યનું છે ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ દ્રવ્યનું વર્ગીકરણ હવે જો તમે નાનપણથી ભણતા આવ્યા છો કે દ્રવ્યનું જે વર્ગીકરણ છે ને એ દ્રવ્યનું વર્ગીકરણ બે જ રીતે થાય ત્રણ રીતે થાય કઈ રીતે તો કે તત્વ સંયોજન અને મિશ્રણ રાઈટ તત્વ સંયોજન અને મિશ્રણમાં એનું વર્ગીકરણ થાય પણ અત્યારે કેમિસ્ટ્રી આપણને પાછું ફર્ધર સેપરેટ કરીને આપ્યું છે કે એક્ઝેક્ટલી શું છે તો કે જે મિશ્રણ છે એ મિશ્રણ છે અને બાકીનું જે તત્વ સંયોજન છે ને એને શુદ્ધ પદાર્થો કહેવાય તો એ શુદ્ધ પદાર્થ છે ભલે રહ્યા આપણે તો એનું વર્ગીકરણ છે તત્વ સંયોજન મિશ્રણના આધારે જ કરીશું અને એને તફાવતના આધારે જોવાના છીએ તો આપણે જોઈ રહ્યા છીએ દ્રવ્યનું વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ ધી મેટર દ્રવ્યનું વર્ગીકરણ
કઈ રીતે થાય તો આપેલું છે આપણે ટેક્સ્ટબુકમાં કે એક હોય મિશ્રણ અને એક હોય શુદ્ધ પદાર્થ પરંતુ એ છે શું તો કે તત્વ સંયોજન અને મિશ્રણ છે તો હું ત્રણ જ પ્રકાર લખું છું રાઈટ કેમ કે આપણે જે અલ્ટીમેટલી ભણવાના છીએ એ ત્રણ પ્રકાર છે અને એ કયા છે તો કે એ આપણે કહીએ છીએ પહેલું જે એમાં છે એ છે તત્વ બીજું આપણે કહીએ છીએ સંયોજનો અને ત્રીજું આપણે કહીએ છીએ મિશ્રણ મિશ્રણના પાછા બે પ્રકાર છે આઈ થિંક તમે ભણી ગયા હોય હોમોજેનિયસ મિક્સચર અને હેટરોજેનિયસ મિક્સચર હોમોજેનિયસ હેટરોજેનિયસ મીન્સ સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ તો હોમોજેનિયસ અને હેટરોજેનિયસ આપેલા છે સમાંગ અને વિસમાંગ મિશ્રણ રાઈટ હવે જો આ રિવિઝન છે તમારા બધા માટે આ રિવિઝન છે મને ખબર છે ઘણા બધાને લાગતો છે કે સર આમને આવડે જ છે પણ બેઝિક છે કેમિસ્ટ્રી શરૂઆત કરે ને ત્યારે એવું લાગે કે આ તો બધું અમને આવડે જ છે પણ જયારે બીજું ત્રીજું ચોથું ચેપ્ટર પહોંચીશું ને એટલે લાગશે આ ચેપ્ટરમાં થોડાક બે ત્રણ ટોપિક આગળ આવશું ને એટલે એમ લાગશે કાંઈ આવડતું એટલે પહેલા છે ને પહેલું પગથિયું બીજું પગથિયું બધું જ ચડી લેવાનું એટલે આ પહેલું પગથિયું છે એટલે કદાચ તમને આવડતું પણ હશે રાઈટ પરંતુ થોડીક જે છે ને એની વ્યવસ્થિત વ્યાખ્યાઓને આપેલું છે એ સમજી લઈએ કે ચાલો તો તત્વ શું છે ડેફિનેશન આઈ થિંક આપણને આપેલી નથી કે પણ આપણે નાનકડી ડેફિનેશન લખી દઈએ કે જે આપણને સમજવા આવે રાઈટ તો તત્વ શું છે તો કે તત્વ એ પૃથ્વી પર રહેલા મૂળભૂત પદાર્થ છે મૂળભૂત ઇલિમેન્ટ્સ એટલે એ કોઈથી સંયોજાઈને કે એનાથી ના બને ઓલરેડી આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન પ્રોટોન તત્વ એટલે કયા તત્વ એટલે જે તમે 1 થી 30 યાદ રાખ્યા ને આઈ હોપ બધાને યાદ રહી ગયા હશે પેલા 1 થી 30 તત્વો રાઈટ તો એ તત્વની વાત કરીએ છીએ તત્વ એટલે કે એ કોઈ બીજા સાથે જોડાયેલું નથી પોતે એકલું એ જ સ્વરૂપમાં મળતું હોવું જોઈએ તો પૃથ્વી પરના મૂળભૂત જે પદાર્થો છે એ પૈકીનું એક એટલે તત્વ તો તત્વ શું છે તો કે તત્વ એ પૃથ્વી પરના મૂળભૂત તત્વ છે એટલે કે મૂળભૂત પદાર્થ છે પદાર્થ એટલે કે દ્રવ્ય છે મૂળભૂત દ્રવ્ય એટલે કે એ બેઝિક છે ઇલિમેન્ટરી બેઝિક કોને કહેવાય જો એકદમ સિમ્પલ ઉદાહરણ એકદમ સિમ્પલ ઉદાહરણ જેમ કે આપણે એમ કહીએ કે કોઈ પણ પદાર્થ આપણે લઈ લઈએ જેમ કે હ્યુમન બોડી લઈ લઈએ હ્યુમન બોડી લઈ લઈએ તો હ્યુમન બોડી શેનું બનેલું છે તો તમને ખબર છે પંચમહાભૂતમાંથી આપણે કહીએ રાઈટ તો પંચમહાભૂતનું બનેલું છે હજી હું બાયોલોજીકલ દ્રષ્ટિથી જાઉં તો હ્યુમન બોડી એક્ઝેક્ટલી શેનું બનેલું છે તો કે એની જે સ્કિન છે એની જે છે એ કોષનું બનેલું છે હવે કોષ શેનું બનેલું છે તો કે કોષની કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી છે હવે સેલ્યુલોઝ શેનું બનેલું છે તો કે સેલ્યુલોઝ એ બીટા ડી ગ્લુકોઝનું પોલિમર સ્વરૂપ છે ગ્લુકોઝ શેનું બનેલું છે તો ગ્લુકોઝ એ કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું છે તો કાર્બન અને હાઇડ્રોજન એ આપણા શરીરના મૂળભૂત ઘટકો થયા ખબર પડી રાઈટ તમારે યાદ નથી રાખવાનું કે આપણા જે છે કઈ રીતની સિસ્ટમ છે સેલ્યુલોઝ શેનું બનેલું એ રીતે બારમું પૂરું કરશું ત્યારે એમાં બધું યાદ રહી જ જશે પરંતુ આપણે એટલું યાદ રાખવાનું છે કે આપણા કોઈ પણ આવી રીતે લઈ લઈએ કોઈ પણ લઈ લઈએ જેમ કે આપણે કાગળની વાત કરીએ તો કાગળ પણ સેલ્યુલોઝનું સ્વરૂપ છે રૂ લઈ લઈએ કોટન તો એ પણ સેલ્યુલોઝનું સ્વરૂપ છે તો સેલ્યુલોઝ શેનું બને તો કે બીટા ડી ગ્લુકોઝનું ગ્લુકોઝ શેનું બને તો કે કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજન તો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ મૂળભૂત તત્વો છે રાઈટ તો એ મૂળભૂત અથવા તો બેઝિક જે છે ને બેઝિક પદાર્થ એને કહેવાય તત્વ રાઈટ એમાં કોઈ બીજો પદાર્થ ના હોવો જોઈએ બીજું કશું ના હોવું જોઈએ એ પોતે એકલું ઇલિમેન્ટરી હોય તો એને કહેવાય તત્વ કયા તત્વો છે તો કે આપણને ખબર છે કે જે ઓલરેડી એક થી આખું આવર્ત કોષ્ટક એનાથી ભરાયેલું છે જે હાઇડ્રોજન છે રાઈટ જેમ કે હાઇડ્રોજન રાઈટ હિલિયમ કે ઓક્સિજન જો આ તત્વ છે ઓક્સિજન હવે જો એમાં બીજો ઓક્સિજન એડ કરીને O2 બનાવું તો સંયોજન બની જાય હમણાં આપણે નેક્સ્ટ જોવાના છીએ તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ ઓક્સિજન રાઈટ સલ્ફર તો પછી લિથિયમ સોડિયમ આ એકે એક લઈએ ને તો એ તત્વ છે કે તો અલગ અલગ રીતે જોઈએ તો આ અલગ અલગ શું છે બધા તત્વો છે હવે આવીએ છીએ સંયોજન પર તત્વ સમજાશે તત્વ એટલે શું છે એ મૂળભૂત ઘટક છે મૂળભૂત બેઝિક જે છે એ ઇલિમેન્ટ છે એટલે કે તત્વ ફાઇન ચાલો તો પૃથ્વી પરનું જે મૂળભૂત દ્રવ્ય છે એ છે તત્વ કે હવે સંયોજન પર આવીએ છીએ હવે સંયોજન અને મિશ્રણને જે અત્યાર સુધી પણ તમે તફાવત સ્વરૂપે ભણેલા હોય અને હું પણ તમને તફાવત સ્વરૂપે જ યાદ રાખવાનું કહું છું કે સમાંગ અને વિસમાંગને પછીથી આપણે સેપરેટલી જોવાના છીએ અત્યારે જે છે ને તમે એને તફાવત સ્વરૂપે યાદ રાખો તો વધારે સારું રહેશે
કેમ કે કે તફાવત યાદ રાખવું બહુ સરળ છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ સંયોજન અને મિશ્રણ. પહેલા તે વ્યાખ્યા, રાઈટ? વ્યાખ્યા જો એઝ ઇટ ઇઝ હું જે કહું ને એ યાદ રાખવી જરૂરી નથી, પણ એમાં કેટલાક ટેકનિકલ વર્ડ છે, રાઈટ? અત્યાર સુધી આપણે શું ભણતા હતા નવમા દસમા લગી, કે બે કે તેથી વધારે તત્વો જોડાઈને શું બનાવે? સંયોજન. એ જ વ્યાખ્યા છે, થોડીક ઇલોબરેટ કરેલી છે, થોડીક વધારે એક્સપ્લેન કરેલી છે. તો આપણે આમાં લખીશું બે કે તેથી વધારે તત્વો રાસાયણિક પ્રક્રિયા પામીને નવો પદાર્થ બનાવે, જેને આપણે શું કહીએ છીએ? સંયોજન. બે કે તેથી વધુ તત્વો હોઈ શકે, બે તત્વો હોઈ શકે, અને બીજું અગત્યનું એક જ તત્વ પણ સંયોજન બનાવી શકે, રાઈટ? એકનું એક તત્વ હોય તો પણ બની શકે, રાઈટ? એકનું એક. તો એનો મતલબ કે સંયોજન જે છે એ બે કે તેથી વધુ તત્વનું બનેલું હોવું જોઈએ. સેમ મિશ્રણ વાત કરીએ, મિશ્રણમાં અગત્યનું એ છે કે જો અહીંયા જે ટેકનિકલ વર્ડ છે ને એ છે રાસાયણિક પ્રક્રિયા. મિશ્રણમાં રાસાયણિક પ્રક્રિયા ના થાય એનો મતલબ એ ખાલી ભેગા હોય, રાઈટ? મિશ્ર થયેલા હોય. તો એને આપણે લખીશું કે બે કે તેથી કોઈ પણ પદાર્થ, તત્વ પણ હોઈ શકે, સંયોજન પણ હોઈ શકે, કોઈ પણ હોય, બે કે તેથી વધારે એકબીજામાં ભળી જાય તો તેને આપણે શું કહીએ છીએ? મિશ્ર. અગત્યની વાત એ છે, અને એને આપણે સેપરેટ પોઈન્ટ કરીને પણ લખી દઈએ, કે અહીંયા જે છે ને રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે જ તે આપણને સંયોજન બને, રાઈટ? તો અહીંયા શું બનશે? તો કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય, પણ મિશ્રણમાં રાસાયણિક પ્રક્રિયા ના થાય. જ્યારે આપણે કોઈ પણ મિશ્રણ બનાવતા હોય તેમાં રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. તો અગત્યનો પોઈન્ટ, રાસાયણિક પ્રક્રિયા થતી, કે બીજું અગત્ય તમે ભણી જ ગયા છો, ખબર? હાઇડ્રોજન છે, આપણે એવું લખતા હતા કે હાઇડ્રોજન કેવું છે? દહનશીલ છે. ઓક્સિજન કેવું છે? દહન પોષક છે, પરંતુ એનાથી બનતું H2O. પાણી કેવું છે? દહન શામક છે. એનો મતલબ કે જ્યારે બે કે તેથી વધારે તત્વો સંયોજન બનાવે તો એ સંયોજન પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવે છે, એટલે કે જે તત્વોમાંથી બન્યું છે ને એના ગુણધર્મો હોય નહીં. એટલે કે અહીંયા શું થાય? તો કે તત્વના મૂળભૂત ગુણધર્મો ગુમાવે છે. સંયોજન જ્યારે બને તો તત્વોના મૂળભૂત ગુણધર્મ, મૂળભૂત ગુણધર્મ એટલે એના બે જ એલિમેન્ટરી જે ગુણધર્મ હતા ને એ શું કરે? ગુમાવે છે, એ રાખે નહીં, એ પ્રિઝર્વ થાય નહીં. જ્યારે અહીંયા શું થાય? તો કે એના ગુણધર્મો જાળવી રાખે છે. મિશ્ર થનાર પદાર્થના પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે. જેમ કે આપણે ઉદાહરણ હમણાં આપ્યું H2O. હવે સંયોજનના તો બધા ઉદાહરણ તમને ખબર છે, રાઈટ? કોઈ પણ સંયોજન તમે લઈ લો, જેમ કે આપણે કહીએ છીએ NaCl, રાઈટ? NaCl સંયોજન છે, H2O સંયોજન છે, CO2 સંયોજન છે, આ બધા જ સંયોજનો છે, રાઈટ? અને સંયોજન કઈ રીતે બને ને? તો એના સંયોગીકરણના નિયમો છે, ટોટલ 6 નિયમો છે, એ પણ આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાના છે, રાઈટ? કે આ સંયોજન કેમ આમ જ થાય, રાઈટ? એના માટેના પણ નિયમો છે, એમનામ થતું નથી. તો એ સંયોગીકરણના નિયમો પણ આપણે આગળ ભણવાના છીએ. ટૂંકમાં આ સંયોજન છે કે હાઇડ્રો ઓક્સિજન છે, એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા, કાર્બન સાથે બે ઓક્સિજન જોડાયેલા, આવી રીતનું સંયોજન છે. સેમ આપણે કહીએ છીએ કે અહીંયા કેવું ઉદાહરણ હોય, તો જેમ કે આપણે કીધું હોય ખાંડ અને પાણી આપણે ભેગું કરીએ તો ખાંડનું પોતાનું જે ગળપણ છે એટલે પાણી ગળ્યું બની જાય, તો એ ગુણધર્મ જળવાયો. પાણી લિક્વિડ સ્ટેટમાં છે તો એ ગુણધર્મ પણ જળવાયો. તો એનો મતલબ ખાંડ પ્લસ પાણી, રાઈટ? પછી આપણે રેતી અને પાણી મિશ્ર કરીએ છીએ એ, રાઈટ? રેતી અને પાણી એટલું જ કે શા માટે? પછી મીઠું અને ખાંડ લઈ લો, અથવા તો અનાજ અને કઠોળ લઈ લો, રાઈટ? ઘઉં અને ચોખા લઈ લો, આ જેટલું પણ છે ને એ બધું મિશ્રણમાં આવે, ફાઇન? તો આ જે છે એ મૂળભૂત તફાવત છે કોના વચ્ચે? સંયોજનો અને મિશ્રણ વચ્ચે.
तो आना पॉइंट्स छे आई थिंक तमे साथे साथे लखेला हशे जो ना लख्या होय तो वांधो नहीं स्क्रीनशॉट लई लो पछी लखी राखजो राइट आपणे लेक्चर कंटिन्यू करीए एटले बीजानो टाइम वेस्ट थाय नहीं राइट तो आ संयोजन छे के जेनी आपणे वात करी હવે અગત્યની વાત એમાં જે સમાંગ અને વિસમાંગ મિશ્રણ છે અને જે આની જે છે એક અગત્યનો પોઈન્ટ આઈ થિંક રહી ગયો કે સંયોજન છે અને મિશ્રણ છે હવે મિશ્રણમાં જે ઘટકો ભેગા થયા હોય એને અલગ કરી શકાય હા મિશ્રણમાં જે ભેગા થયા હોય એને અલગ કરી શકાય કેવી પદ્ધતિઓથી તે સામાન્ય પદ્ધતિ જેમ કે જો રેતી અને પાણી મિશ્ર થયું છે તો એને ગાળી લઈએ તો અલગ થઈ ગયું રાઈટ પાણીમાં ખાંડ મિશ્ર થઈ ગઈ છે તો એને આપણે ઉકાળી લઈએ ઉકાળ્યું એટલે આપણે એને ઉકાળીએ તો પણ એને અલગ થઈ ગયું રાઈટ નિસ્યંદન કરી લઈએ અલગ થઈ ગયું ગાળવું ચાણવું આ બધું કરી લઈએ તો આ પદ્ધતિથી આ બધાને અલગ કરી શકીએ એનો મતલબ કે આ જે છે આમાં લાસ્ટ એક પોઈન્ટ આપણે લખી દઈએ કે ગાળણ ઠારણ રાઈટ ઉત્કલન જેવી પદ્ધતિ વડે મિશ્રણમાંના ઘટકોને અલગ કરી શકાય છે મિશ્રણમાંના પદાર્થોને અથવા તો ઘટકોને અલગ કરી શકાય છે પણ શું સંયોજન એ રીતે અલગ થાય શું એચ ટુ ઓ એમનામ અલગ થાય એનએસીએલ એમનામ અલગ થાય હા આ અલગ થાય ખરા ને એનએસીએલ છે તો એને પીગાળી લઈએ એનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો અલગ થઈ જાય સોડિયમ ક્લોરિન પરંતુ સામાન્ય પદ્ધતિથી એને સરળતાથી અલગ કરી શકાતું નથી તો બે વર્ડ છે સામાન્ય પદ્ધતિ અને સરળતાથી રાઈટ બહુ ડિફિકલ્ટ છે ત્યારે આ બધા સંયોજનો અલગ થાય એટલે કેમ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તો રાસાયણિક પ્રક્રિયા થઈ હોય ને તો એમના માટે છૂટું પાડી શકાય નહીં તો લાસ્ટ પોઈન્ટ આમાં પણ આપણે લખીશું કે સામાન્ય પદ્ધતિ અને સરળતાથી અલગ થતા નથી શું અલગ નથી થતા તો કે એની અંદર જે તત્વો જોડાયેલા હોય એ રાઈટ તો આ અગત્યનું છે અને આવી પદ્ધતિથી અલગ કરી શકાય અને અલગ કરી શકાય નહીં તો આ હતો એનો તફાવત કે જે આપણે સંયોજન અને મિશ્રણનો અત્યાર સુધી જોતા રાઈટ તો આ તફાવત આપણે યાદ રાખવાના છીએ હવે એની અંદર જે મિશ્રણમાં જે સમાંગ અને વિસમાંગ છે ને એ એક આપણે જોઈ લઈએ રાઈટ કેમ કે સમાંગ અને વિસમાંગ મિશ્રણમાં પણ તફાવત છે તો એ એક્ઝેક્ટલી શું છે સમજવાનું છે તો એ આપણે સમજી લઈએ ચાલો તો સમાંગ અને વિસમાંગ મિશ્રણ વિશે થોડું બેઝિક આઈડિયા આપણે મેળવીએ સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ કે ચાલો તો સમાંગ મિશ્રણ કોને કહેવાય વિસમાંગ મિશ્રણ કોને કહેવાય તો આપણે અહીંયા લખીએ છીએ સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ કે ચાલો તો સમાંગ મિશ્રણ એટલે કે જે બંને એકબીજામાં ભળી જાય હવે જ્યારે પણ વિસમાંગ અને સમાંગ શબ્દ આવે ને તો હું તમને યાદ રાખવા માટે એક નાનકડી વાત કહું દર વખતે યાદ રાખજો જ્યારે પણ સમાંગ અને વિસમાંગ શબ્દ આવે ને તો આનાથી એને અલગ કરી શકાય હોમોજીનિયસ મિક્સચર મીન્સ કે એમના વચ્ચે ભેદ રેખા હોય વિસમાંગ મિશ્રણ મીન્સ એની વચ્ચે ભેદ રેખા હોય ભેદ રેખા એટલે શું અને આમાં ભેદ રેખા ના એનો મતલબ કે તમે આને અલગ ના પાડી શકો રાઈટ ભેદ રેખા એટલે શું સરળતાથી ઉદાહરણથી સમજાવું જેમ કે આપણી પાસે બે બીકર છે રાઈટ આ પહેલું બીકર અને આ બીજું બીકર બંનેમાં પાણી ભરેલું છે પાણી ભરેલું છે અને એમાં હવે હું શું નાખું છું તો કે આ જે બીકર વન છે આ બીકર ટુ છે બંનેમાં પાણી ભરેલું છે રાઈટ બંનેમાં પાણી ભરેલું છે હવે વિચાર કે હું શું કરું છું તો એકની અંદર જે છે બીકર એક જે છે એમાં હું શું કરું છું તો કે બીકર એકમાં હું એનએસીએલ એટલે કે મીઠું નાખું છું થોડુંક એવું મીઠું નાખું છું તો શું થશે તો કે થોડુંક મીઠું નાખું તો ડિઝોલ્વ થઈ જશે રાઈટ મીઠું કે પછી તમને દેખાશે આમાં નહીં પાણી છે ને મીઠું છે છે તો મિશ્રણ અંતે રાઈટ મિશ્રણ છે પણ અંદર એડ કર્યા પછી એમાં કોઈ ભેદ રેખા દેખાતી નથી એકબીજામાં સમાન રીતે મિશ્ર થાય છે એનો મતલબ સમાન મિશ્રણ હોય તો એનો મતલબ એ સમાન રીતે મિશ્ર થાય અને કોઈ પણ ભાગમાં તમે આ ભાગ લઈ લો આટલો આ ભાગ લઈ લો કે આ ભાગ લઈ લો કોઈ પણ ભાગમાં સાંદ્રતા સમાન હોય સાંદ્રતા એટલે કે એનું પ્રમાણ કોઈ પણ ભાગમાં ઘટકોનું પ્રમાણ સમાન હોય કોઈ પણ ભાગમાં ઘટકોનું પ્રમાણ
समान। चलो हम बीजा बीकर की बात करिए, बीजू जो बीकर हूं इमा हम हूँ नाखु छू रेती, रेती यू नो राइट, रेती नाखु तो शू के थोड़ी बार पी बदी रेती है बदी आ रीते नीचे अहिया जमा थी जैसे जो नीचे जमा थी जाए तो आ रीत अपने बना। हम जो तमने अहिया भेद रेखा दिखाई, भेद रेखा एटले शू के जो हूँ अहिया थी आ रीते रेखा पसार करू तो आना थी उपर बधु पानी छे अने एना थी नीचे बधी रेती छे। एनो मतलब के विषमांग द्रावण ने चौक्स भेद रेखा थी अलग करी शकाय छे, विषमांग द्रावण में रहेला घटकों ने चौक्स भेद रेखा थी अलग करी शकाय छे, ए समान रीते मिश्र थता नथी। तो एना पर पॉइंट तमे लखी शको के समान रीते मिश्र थता नथी, मिश्र थता नथी। बीजू कि जो एमा कोई पण भाग में सरखू प्रमाण न हो, कई रीते तो के अहीं ऊपर थी हूं लाव ने तो त्यां रेती छेद ने राइट, त्यां नकरू पाणी जावशे, पण नीचे नो कोई भाग लो तो एमा मात्र रेती आवशे। एनो मतलब के घटकोनुं प्रमाण पण बधा भाग में समान होतुं नथी। तो बीजो पॉइंट लखीशुं घटकोनुं प्रमाण बधा भाग में समान होतुं नथी। फाइन, तो आ विषमांग मिश्रण छे के जेमा आ अने मेन जे एक वर्ड छे जे एक लाइन छे याद रखवानी ए एटले के समांग मिश्रण ने भेद रेखा थी अलग करी शकाय ने। तो आ एक ज लाइन जे छे एनी डेफिनेशन केवी होय तो डेफिनेशन, एने याद रखवा माटे केवी होय तो याद रखवा, ओळखवा माटे केवी होय तो ओळखवा माटे। तो लास्ट जे पॉइंट छे ए एटले के समांग मिश्रण ने, आम तो समांग मिश्रण ना घटकों ने भेद रेखा थी अलग करी शकाय नहीं, जारे पेला ने अलग करी शके तो ए स्टेटमेंट लगतो नथी, तमे जाते लखी देशो राइट। तो तमारे बे डिफरेंस लखवाना थया, बे तफावत लखवाना थया, पहेलू लखवानुं संयोजन अने मिश्रण वच्चेनो तफावत अने बीजो तफावत लखवानो मिश्रण, समांग मिश्रण अने विषमांग मिश्रणमां एमां आ पॉइंट खास होवो जोईए राइट, आ बे पॉइंट अने आ पॉइंट फाइन। अने उदाहरणमां तमे आ जे एक्जाम्पल छे मीठू अने पाणी, रेती अने पाणी ए लई शको छो के। तो आ एक अगत्यनी वात करी जेमां आपणे संयोजन अने मिश्रण विशे वात करी छे। हवे आपणे अणु अने परमाणुओ विशे वात करी राइट, अणु अने परमाणुओ विशे, अणु शू छे परमाणु शू छे तो के जे बेसिक तत्वोनी आपणे वात करी, बेसिक तत्वो ए बधा ते परमाणु स्वरूपे छे राइट, बेसिक तत्व छे ए परमाणु स्वरूपे छे, परंतु परंतु आ जे तत्वो जे छे ए जे सामान्य तत्व छे जो ए एनी अवस्थामां परमाणु तरीके अथवा तो अणु तरीके रहेला होई शके छे। जेम के हुं वात करूं हाइड्रोजन छे तो ए शू छे तो ए तत्व छे, तत्व ज परंतु कया स्वरूपे होय तो के खाली आपणे आम लखीए ने एच तो ए छे एच परमाणु, परंतु क्यारे एच एकलो होतुं नथी, ए कया स्वरूपे होय तो के एच टू स्वरूपे ज होय, एच टू स्वरूपे ज होय अने एच टू छे ने तो एने कहेवाय अणु राइट। तो आ जे छे ए छे एटम अने आ जे छे ए छे मॉलिक्यूल फाइन। तो आ थयुं अणु, आ थयुं परमाणु। इन शोर्ट ज्यारे एक थी वधारे तत्व आवशे, एक थी वधारे परमाणु भेगा थाय तो ए शुं बनी जाय, अणु बनी जाय, ए त्यारे परमाणु रहेतो नथी। छे आ तत्व ज छे ने, जो आ हाइड्रोजन ज छे, छे के ने हा छे हाइड्रोजन ज, हाइड्रोजन ए मूलभूत छे, हा मूलभूत छे, मूलभूत पदार्थ छे तो छे हाइड्रोजन ज, पण बे हाइड्रोजन ना परमाणु भेगा थया छे तो एने आपणे कहीशुं अणु। एवी ज रीते आपणे कहीए छीए के बे ऑक्सिजन ना परमाणु भेगा थाय, ऑक्सिजन राइट, ऑक्सिजन पण एकलू रही शकतुं नथी तो ए शुं करशे तो के ओ2 मां कन्वर्ट थाय, डायऑक्सिजन। नाइट्रोजन पण एकलू रही शकतुं नथी तो नाइट्रोजन शेमां कन्वर्ट थाय, N2 मां कन्वर्ट थाय। परंतु हीलियम एवा एक पण मां कन्वर्ट थतुं नथी, हीलियम तो एज इट इज एच ईमां ज रहे, हीलियम 2 होय नहीं राइट। अवशा माटे थाय ए पण आपणे ज्यारे रासायणिक बंधन नी वात करीशुं ने त्यारे आपणे एने वात करवाना छे के अवशा माटे थाय राइट, ऑक्सिजन ओ2 शा माटे बनावे, आ N2 शा માટે બનાવે રાઈટ। તો રાસાયણિક બંધનમાં આપણે જોવાના છીએ કે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ રીતે ઓક્સિજન બનાવે, હિલિયમનો અષ્ટક પૂર્ણ છે એટલે એ કઈ બનાવે નહીં રાઈટ, તો એ આપણે જોવાના છીએ। તો છે આ બધા તત્વો જ તો એ અણુ અથવા તો પરમાણુ હોઈ શકે છે
ध्यान में आवशे राइट। तो आज ऑल अबाउट दी मैटर राइट, द्रव्य विषय की बधी बात आपणे जोई के तत्व तरीके हो तो शू हो राइट, संयोजन तरीके शू हो, संयोजन मिश्रण में आपणे तफावत जोयो, अने छेल्ले विषमांग अने समांग मिश्रण विषे पण जोयुं। तो आ बधी जे डेफिनेशन छे ने जेटलुं पण जे बोर्ड वर्क छे ने ए व्यवस्थित रीते बुक में बनावीने तमारे लखवानुं छे के जेथी तमे रेफरन्स तरीके यूज करी शको राइट। तो थ्रू आउट दी लेक्चर साथे रहो।